गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छी। तो चलो शुरू करिए मित्रों। स्वाध्याय 3.4 अने एमा दाखला नंबर 1 नीचेना सुरेख समीकरण युग्मना उकेल चौकड़ी गुणाकार नी रीते शोधो। हवे आपणे चौकड़ी गुणाकार नी रीते शोधवाना छे। एमा पांचमा नंबर नो दाखलो 3x plus 4y बराबर 20 अने 5x minus 2y बराबर minus 10 आपने आ रीते आपेलू। तो आपणे शुं करी नाखवानुं, जुओ आ 3x plus 4y अने बराबर नी आ बाजु जे संख्या होय अने बराबर नी आ बाजु लावो एटले minus 20 थाय अने बराबर अहींया कशुं ना वध्यु एटले 0 अने समीकरण नंबर 1 आपवानुं। એજ રીતે માઇનસ 10 ને આ બાજુ લાવીએ તો 5x માઇનસ 2y માઇનસ 10 આ બાજુ આવે તો પ્લસ 10 થાય બરાબર 0 અને સમીકરણ નંબર 2। હવે આ બંને સમીકરણને આપણે a1 a2 b1 b2 અને c1 c2 સાથે સરખાવીએ તો શું થાય મિત્રો, a1 બરાબર આ 3 અને a2 બરાબર અહીંયા કેટલા થશે 5। એજ રીતે જુઓ b1 બરાબર 4 અને b2 બરાબર મિત્રો માઇનસ 2। એજ રીતે c1 બરાબર માઇનસ 20 થાય અને c2 બરાબર 10। હવે આ રીતે મેળવ્યા પછી આપણે એની કિંમતો શોધીએ તો a1 અપોન a2 બરાબર 3/5 બરોબર। એજ રીતે આપણે b1 અપોન b2 લઈએ તો બરાબર 4/-2 છેદ ઉડી જાય 2 × 4 એટલે અહીંયા માઇનસ ના માઇનસ 2 ના 2 એટલે આનો જવાબ કેટલો આવ્યો -2। એ જ રીતે આપણે c1 અપોન c2 લઈએ તો -20/ કેટલા આવે 10, 10 × 2 = 20 તો કેટલા આવે -2। હવે મિત્રો તમે અહીંયા જુઓ આ બે સરખા આવ્યા પરંતુ આ બે સરખા નથી, તો એનો મતલબ એ થાય કે શું થશે a1 upon a2 is not equal to c1 upon c2 માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મિત્રો અનન્ય મળે। કેવો મળે? અનન્ય મળે, એટલે કે 1 મળે। હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ તો કેવી રીતે કરવાનું જુઓ। x લેવાના બરાબર અહીંયા y લઈશું, અહીંયા આપણે 1 લઈએ। હવે મિત્રો તમારે શું કરવાનું, ધ્યાન રાખવાનું x વાળું પદ દબાઈ દેવાનું અને એ સિવાય 4 − 2 − 20 + 10 તો અહીંયા આપણે લખીએ 4 − 2 અને −20 અને અહીંયા 10। હવે તમારે y વાળું પદ દબાવવાનું અને એના પછી કોણ આવે તો એ લખવાની સંખ્યા −20 = 10 અને 3 અને આ બાજુ કેટલા આવે 5। હવે તમારે છેલ્લું અચળ પદ દબાવી દેવાનું તો શું આવશે મિત્રો, 3 × 5 બરોબર અને 4 − 2 ક્લિયર। હવે એનો ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે, જો આનો ચોકડી ગુણાકાર આ રીતે થાય। આમાં ખાસ દાખલાની અંદર તમારે ચિહ્નોનું ખાસ ધ્યાન રાખવાનું તો શું થાય, x/માં આ બેનો ગુણાકાર 10 × 4 = 40 ઓછા 20 × 2 એટલે 40 અને −± + થઈ જાય એટલે કેટલા વધે 40। હવે મિત્રો અહીંયા આપણે y/માં આ બેનો ગુણાકાર કરો 20 × 5 = 100 અને −10 × 3 = 30 અને 1/ આ બેનો ગુણાકાર −6 અને −5 × 4 = 20 ક્લિયર। જુઓ હવે શું કરીએ, x/ આ બંનેનો તમે કરો તો કેટલા આવે 0 અને અહીંયા y/ −± + એટલે મોટી સંખ્યા આગળ માઇનસ અને સરવાળો કરો એટલે કેટલા થાય 130 બરાબર 1/ આ બેનો સરવાળો થાય −± +
20 વત્તા 6 એટલે 26 અને મોટી સંખ્યા આગળ માઈનસ. હવે મિત્રો આ x વાળા પદને આ અચળ પદ સાથે સરખાવવાનું તો શું થશે જુઓ x છેદ માં 0 બરાબર 1 છેદ માં માઈનસ 26. હવે મિત્રો જુઓ આ x ના x અહીંયા છેદ માં કશું નથી એટલે x કહેવાય 1 અપોન કેટલા આયા માઈનસ 26 આપણને મળે અને એ જ રીતે આપણે આ બે ને સરખાવીએ तो y अपॉन माइनस 130 थाय अने बराबर 1 अपॉन माइनस 26 माटे y बराबर आ माइनस ने आ बाजू लई जाओ आ गुणाकार भागाकार मां से आ बाजू जाए तो गुणाकार એટલે 130 પણ અહીંયા માઈનસ છે એટલે માઈનસ અને છેદ માં કેટલા આવે માઈનસ 26 હવે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો 130 ભાગ્યા 26 આવે હવે છેદ ઉડાડી દઈએ 2 13 2 26 અને આને 2 વડે ભાગીએ તો 2 6 12 2 5 10 તો માટે y બરાબર 65 છેદમાં કેટલા મળ્યા 13 હવે મિત્રો જો અહીંયા છેદ ઉડે છે તો 13 5 65 થાય માટે y બરાબર આપણો જવાબ અહીંયા મળ્યો 5 તો આ રીતે આપણને પહેલો આન્સર મળ્યો કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર હવે હંમેશા ધ્યાન રાખવાનું પહેલું x વાળું પદ લખવાનું બીજું y વાળું પદ હવે x બરાબર કેટલા આવ્યા 1 upon minus 26 અને y બરાબર કેટલા મળ્યા મિત્રો 5 તો આ રીતે આપણને અહીંયા ઉકેલ x અને y નો મળી ગયો તો આ રીતે મિત્રો આપણો આ એક્ઝામ્પલ પૂરો થયો હવે મિત્રો આપણે શું કરીશું જુઓ આ x વાળા પદને અચળ પદ સાથે સરખાવીએ તો x છેદ માં 0 બરાબર 1 છેદ માં માઈનસ 26 હવે શું થાય આ ભાગાકાર માં છે આ બાજુ જાય તો ગુણાકાર તો x બરાબર 0 ગુણ્યા 1 એટલે 0 અને છેદ માં કેટલા આવે માઈનસ 26 અને 0 ભાગ્યા માઈનસ 26 હોય એટલે જવાબ કેટલો આવે મિત્રો 0 અને એ જ રીતે હવે y વાળા પદને અચળ પદ સાથે સરખાવીએ તો માઈનસ 130 બરાબર 1 છેદમાં માઈનસ 26 હવે y બરાબર આ માઈન ભાગાકારમાં છે અને આ બાજુ લઈ જાઓ તો માઈનસ 130 અને છેદમાં માઈનસ કેટલા આવે 26 હવે મિત્રો આપણે છેદ ઉડાડીએ 2 વડે ભાગીએ 2 13 2 26 અને આને 2 વડે ભાગો તો 2 6 12 2 5 10 હજી છેદ ઉડશે તો 13 5 65 થાય માટે y બરાબર અહીંયા કેટલો ઉકેલ મળ્યો 0 તો આ રીતે આપણને અરે સોરી અહીંયા કેટલા મળ્યા 5 તો આ રીતે આપણને સમીકરણ યુગ્મનો ઉકેલ મળ્યો x બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો 0 અને y બરાબર કેટલા મળ્યા 5 ઓકે આવડશે મિત્રો તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે હવે મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજા નંબરમાં આપણને રકમ આપી છે 3x + 4y = 2 9x + 16y = 7 હવે ચોકડી ગુણાકારની અંદર પહેલા સમીકરણ તમારે બનાવવું પડે એટલે બરાબરની આ બાજુ જો સંખ્યા હોય તો એને આ બાજુ લાવીએ તો શું થાય 3x + 4y માઈનસ આ પ્લસ ને આ બાજુ લાવો તો માઈનસ 2 બરાબર 0 અને સમીકરણ નંબર 1 એ જ રીતે બીજું સમીકરણ આપણે બનાવીએ 9x + 16y અને + 7 ને બરાબર ની આ બાજુ લાવીએ તો માઈનસ 7 બરાબર 0 સમીકરણ નંબર 2 હવે આ સમીકરણ ને આપણે a1 a2 સાથે સરખાવીએ a1 a2 તો આ a1 a2 એટલે કેટલા થાય 3 અને 9 b1 upon b2 સાથે સરખાવીએ તો આ b1 b2 એટલે 4 અને 16 એ જ રીતે c1 c2 તો શું થાય માઈનસ 2 અને માઈનસ 7 તો હવે આપણે અહીંયા લખીએ a1 upon a2 બરાબર 3 છેદમાં 9 હવે મિત્રો છેદ ઉડે 3 તારી 9 તો બરાબર 1 છેદમાં 3 આપણને મળે એ જ રીતે આપણે b1 upon b2 લઈએ તો 4 છેદમાં 16 મળે
तो छेद उड़ाड़िए चार चार सोल तो बराबर एक छेद में आपने चार मळे। ए रीते अपने सी वन अपॉन सी टू नी किंमत लईए तो माइनस बे अपॉन माइनस सात, माइनस माइनस प्लस थई गया एटले बे छेद में सात। हवे मित्रों तमारे चेक करवानुं के अहींया जुओ कोई पण किंमत एक बे अने त्रण सरखी नथी, तो एनो मतलब शुं थाय के ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू इज नॉट इक्वल टू सी वन अपॉन सी टू। अने ज्यारे आ रीते त्रणे सरखा न होय, त्रणे नी किंमतो सरखी न होय तो अनन्य उकेल मळे। तो अहींया लखवानुं आपेल समीकरण युग्मनो उकेल आपणे केवो मळशे, अनन्य। अनन्य एटले एक ज उकेल मळे, अनन्य उकेल मळे। चलो हवे आपणे आटलू कर्या पछी आपणे एक्स अने वाय नी किंमतो शोधीए। तो एक्स अहींया छेदमां वाय बराबर एक। हवे जुओ तमारे शुं करवानुं, आ एक्स लख्या एटले एक्स वाळुं पद अहींया दबावी दो तो अहींया केटला आवशे चार अने सोळ। अहींया केटला आवे माइनस बे माइनस सात, माइनस बे माइनस सात। हवे वाय वाळुं पद दबावी देवानुं बंध करो तो माइनस बे माइनस सात आ क्रममां आवुं जोईए अने त्रण अने नौ। त्यार पछी अचळ पद ने दबावानुं तो शुं थाय मित्रों, त्रण नौ अने त्यार पछी केटला आवशे चार अने सोळ। आटलू कर्या पछी एनो क्रॉस गुणाकार करवानो, आनो आनी साथे आनो आनी साथे, अने परीक्षानी अंदर पण आ रीते तमारे दर्शावानुं। चलो त्यार पछी शुं थाय, एक्स छेदमां आ बे नो गुणाकार करो, सात चार अठ्यावी अने आ माइनस एटले माइनस अठ्यावी, पछी ओछा आवे बादबाकी करवानी। हवे सोळ गुण्या बे एटले बत्रीस अने आ माइनस एटले माइनस बत्रीस थाय बराबर। ए ज रीते वाय अहींया जुओ आ बे नो गुणाकार, अहींया माइनस छे नौ दू अढार एटले माइनस अढार ओछा, आ बे नो गुणाकार एकवीस सात त्रण एकवीस अने आ माइनस एटले माइनस एकवीस बराबर। हवे आ एक छेदमां आ बे नो गुणाकार सोळ तारी अड़तालीस अने ओछा नौ गुण्या चार एटले छत्रीस। क्लियर? चलो हवे एक्स छेदमां હવે જુઓ આ માઇનસ અઠ્યાવીસ, આ માઇનસ માઇનસ શું થાય પ્લસ બત્રીસ બરાબર વાય છેદમાં માઇનસ અઢાર, માઇનસ માઇનસ પ્લસ એકવીસ અને બરાબર એક છેદમાં। હવે આ બેની બાદ બાકી કરીએ, આઠમાંથી છ જાય તો બે, ચારમાંથી ત્રણ જાય તો એક। હવે મિત્રો શું કરીશું જુઓ, એક્સ છેદમાં માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી, બત્રીસ માંથી અઠ્યાવી બાદ કરો તો ચાર વધે અને મોટી સંખ્યા આગળ શું છે પ્લસ, એટલે પ્લસ નહીં લખવાના। હવે વાય છેદમાં, હવે ધ્યાન આપજો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી, એકવીસ માંથી અઢાર જાય તો કેટલા રહે ત્રણ, મોટી સંખ્યા આગળ પ્લસ એટલે પ્લસ લખવાના નહીં અને અહીંયા એક છેદમાં બાર। આટલું કર્યા પછી એક્સ વાળા પદને એક્સ છેદમાં ચાર બરાબર આને અચળ પદ સાથે સરખાવવાનું મિત્રો, તો શું થશે આ ચાર ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર, તો એક્સ બરાબર ચાર એકા ચાર અને છેદમાં બાર। હવે શું થાય છેદ ઉડાડો ચાર ત્રણ બાર માટે અહીંયા એક્સ બરાબર આપણને કેટલા મળ્યા, એક છેદમાં ત્રણ આપણને મળ્યા, ઉપર કશું ના વધે તો એક લખવાનું। હવે આપણે વાય શોધી કાઢીએ, આ વાય વાળા પદ ને અચળ પદ એક છેદમાં બાર સાથે સરખાવવાના, તો શું થશે વાય બરાબર આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર એટલે ત્રણ એકા ત્રણ અને છેદમાં બાર, છેદ ઉડાડીએ ત્રણ ચાર બાર માટે વાય બરાબર ઉપર કેટલા વધ્યા એક અને નીચે કેટલા વધ્યા ચાર। તો મિત્રો આ રીતે આપણને એક્સ અને વાય ની કિંમત અહીંયા મળી। તો હવે આપણે જવાબ લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર
एक्स वाय अने एक्स वाली किंमत पहला लखवानी तो शू थाय एक्स एटले आपणने केटला मळ्या एक छेद मां त्रण अने वाय बराबर आपणने केटला मळ्या एक छेद मां चार बरोबर मित्रों तो आ रीते आपणो अहीं बीजो दाखलो अहीं पूरो थयो मित्रों आपणे सातमा नंबर नो एक्जाम्पल जोईए अपनी रकम छे 2x माइनस 5y बराबर 14 5x माइनस 2y बराबर 35 हवे मित्रों बोर्ड नी अंदर ज्यारे आपणने स्पष्ट कहेवामां आव्युं होय के ज्यारे चोकड़ी गुणाकार करो त्यारे चोकड़ी गुणाकार नी रीते ज आ दाखलानी गणतरी करवानी परंतु जो तमने एम उल्लेख न कर्यो होय के कोई पण रीत आपेली न होय तो आदेश अथवा लोपनी रीते तमे आ दाखलो गणी शको जवाब तो त्रणे त्रण में एक सरखा ज आवाना हवे जो आपणे अहींया चोकड़ी गुणाकार कीधेलू छे एटले आ 2x माइनस 5y समीकरण बनावीए तो आ प्लस 14 ने आ बाजु लावीए तो माइनस 14 अने बराबर 0 समीकरण नंबर 1 ए ज रीते आने आपणे लईए तो 5x माइनस 2y अने आ प्लस ने आ बाजु लावो माइनस 35 बराबर 0 समीकरण नंबर 2 क्लियर चलो हवे मित्रों आ समीकरण ने आपणे a1 a2 साथे सरखावाना एटले आ a1 a2 एटले 2 अने 5 एमनी किंमतो मळे ए ज रीते b1 b2 लईए तो शुं थशे जुओ माइनस 5 माइनस 2 तो आ माइनस 5 अने माइनस 2 હવે આપણે C1 C2 સાથે સરખાવીએ તો માઇનસ 14 માઇનસ 35 તો અહીંયા માઇનસ 14 માઇનસ 35 હવે મિત્રો શું કરીશું જુઓ કે આ A1 અપોન A2 બરાબર 2 છેદમાં 5 છેદ ઉડતા નથી એટલે આ જવાબ એ જ રીતે આપણે B1 અપોન B2 લઈએ તો શું થાય માઇનસ 5 છેદમાં માઇનસ 2 હવે મિત્રો છેદ નથી ઉડતા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 5 છેદમાં કેટલા મળે 2 હવે એ જ રીતે આપણે C1 અપોન C2 લઈએ તો શું થશે જુઓ માઇનસ 14 અને છેદમાં માઇનસ 35 હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 14 છેદમાં 35 મળે હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના 7 2 14 અને 7 5 35 તો બરાબર 2 છેદમાં કેટલા મળ્યા 5 હવે મિત્રો તમે જુઓ આ બે સરખા છે પણ આ બે સરખા નથી તો હવે એનો મતલબ શું થાય આપણે નિયમ પ્રમાણે b1 upon b2 is not equal to c1 upon c2 એટલે કે આ બંનેની કિંમત b1 upon b2 અને c1 upon c2 ની કિંમત મેચ થતી નથી સરખી નથી તો માટે આપણને સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે અનન્ય મળે અનન્ય મળે આ પહેલા લખવાનું હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ એની મેથડમાં જુઓ x અહીંયા બરાબર y બરાબર અહીંયા કેટલા લખીએ 1 હવે મિત્રો x આપણે લઈએ છીએ એટલે x વાળા પદને દબાવી દઈએ તો માઇનસ 5 માઇનસ 2 માઇનસ 14 માઇનસ 35 એ રીતે લખવાનું માઇનસ 5 માઇનસ 2 માઇનસ 14 અને માઇનસ 35 હવે મિત્રો આપણે y વાળું પદ દબાવવાનું તો પછી કેટલા આવ્યા માઇનસ 14 માઇનસ 35 માઇનસ 14 માઇનસ 35 અને આ બાજુ કેટલા વધ્યા 2 અને 5 હવે અચળ પદને દબાવો તો લાઇનમાં ક્રમમાં કયો ભાગ આવે 2 5 અને માઇનસ 5 અને માઇનસ 2 મળે હવે મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે ચોકડી ગુણાકાર તો કેવી રીતે કરીશું જુઓ આ 2 નો ગુણાકાર આ 2 નો ગુણાકાર એ જ રીતે આ 2 નો આ 2 નો પરીક્ષામાં આ બતાવીશું આપણે ચાલો પછી શું થાય x અપોન આ બે નો ગુણાકાર કરો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય એટલે લખવાનું નહીં આ બે નો ગુણાકાર પાંચુ પાંચુ 25 નો પાંચડો વધી 2 5 તારી 15 15 ના 2 17 પછી ઓછા માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય
बराबर 14 गुणिया 2 14 कितना थाय 28 बराबर एज रीते y लईए तो शु करीशु जुओ आ बे नो गुणाकार 14 5 70 पण अहीं माइनस छे એટલે माइनस અને ઓછા 35 गुणिया 2 એટલે 70 પણ આ માઇનસ છે એટલે કૌંસમાં માઇનસ 70 અને બરાબર 1 છેદમાં આ 1 લખીએ આ બે નો ગુણાકાર 2 2 4 પણ માઇનસ છે એટલે માઇનસ 4 ઓછા 5 5 25 અને આ માઇનસ એટલે માઇનસ 25 ક્લિયર ચાલ માટે x अपॉन આ બંને ની બાદ બાકી કરો 175 માઇનસ 28 15 માંથી 8 જાય તો 7 6 માંથી 2 જાય તો 4 અહીંયા 0 એટલે કેટલા મળે આપણને 47 હવે y છેદમાં માઇનસ 70 માઇનસ માઇનસ શું થાય પ્લસ 70 અને બરાબર 1 છેદમાં માઇનસ 4 માઇનસ માઇનસ શું થશે પ્લસ 25 ક્લિયર ચાલો હવે આપણે શું કરીશું x છેદમાં 47 બરાબર y છેદમાં માઇનસ 70 અને પ્લસ 70 એટલે બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે 0 બરાબર 1 છેદમાં માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી 25 માંથી 4 જાય તો કેટલા રહે 21 અને મોટી સંખ્યા આગળ પ્લસ હવે આપણે શું કરવાનું x અને અચળ પદને સરખાવવાના x છેદમાં 47 બરાબર 1 છેદમાં 21 અને એ જ રીતે આપણે અહીંયા લઈએ તો y છેદમાં 0 અને એને અચળ પદ સાથે સરખાવીએ તો હવે આ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર તો માટે x બરાબર 47 છેદમાં 21 થાય હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ મિત્રો જુઓ હવે 3 એક અહીંયા છેદ ઉડાડીએ 3 એકા ના ઉડે બરોબર 14 તારી 42 એટલે છેદ ઉડશે નહીં મિત્રો અહીંયા બરોબર તો સાથે આપણે છેદ ઉડાડીએ 7 5 35 હવે જુઓ આમાં આપણે આની બાદબાકી જરા ચેક કરી લઈએ તો 175 માઇનસ 28 કરીએ 175 માઇનસ 28 15 માંથી 8 જાય તો 7 અહીંયા કેટલા રહ્યા 6 6 માંથી 2 જાય તો 4 બરોબર અને અહીંયા કેટલા આવે 1 147 મિત્રો અહીંયા મળે બરોબર તો આ 147 અહીંયા લખીશું હવે જુઓ આપણે 3 વડે છેદ ઉડાડી દઈએ 3 7 21 અને આને 3 વડે ભાગીએ તો 3 4 12 બરોબર 3 4 12 અને 3 9 27 હજી છેદ ઉડશે 70 70 49 માટે x બરાબર કેટલા મળ્યા આપણને 7 બરોબર એટલે મિત્રો બાદબાકી હોય કે ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે બોર્ડમાં એક નાની ભૂલ થાય અને આપણા માર્ક્સ જતા રહે હવે આપણે આની વાત કરીએ તો આ ભાગાકારમાં કેટલા છે જુઓ y છેદમાં 0 આપેલા છે કેટલા આપેલા છે આપણને 0 આ 0 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો y બરાબર 0 ગુણ્યા 1 એટલે 0 આવે અને 0 છેદમાં કેટલા આવ્યા 21 માટે y બરાબર 0 ને 21 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે 0 જ આવે તો આમ આપણને x અને y ની કિંમતો મળી ગઈ તો નીચે જવાબ લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy અને માટે x એટલે 7 અને y એટલે કેટલો મળે મિત્રો 0 મળે ક્લિયર તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો હવે મિત્રો આપણે આ દાખલાનો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ આઠમા નંબરમાં 4x + 10y - 4 આપેલા છે અને 6x - 15y = 0 હવે આપણે પહેલા સમીકરણ બનાવીએ મિત્રો તો જુઓ 4x + 10y અને માઇનસ 4 ને આ બાજુ લાવો તો પ્લસ 4 અને બરાબર 0 ક્લિયર હવે 0 ને આ બાજુ લાવીએ તો શું થશે 6x - 15y + 0 = 0
आने समीकरण नंबर बे आने समीकरण नंबर एक आपी दीए। हवे आपणे एने ए वन अपॉन ए टू एटले के ए वन ए टू साथे आपणे सरखावीए तो चार अने केटला मळे छ। एज रीते बी वन बी टू साथे सरखावीए तो शू थाय प्लस दस माइनस पंदर एटले दस अने माइनस पंदर। हवे सी वन अने सी टू लई लीए तो सी वन एटले चार अने सी टू बराबर जीरो। क्लियर? चलो हवे आपणे ए वन अपॉन ए टू बराबर चार छेद मां छ छेद उड़ाड़ी दो बबे दू चार बे त्रण छ तो जवाब केटलो मळ्यो बे छेद मां त्रण। हवे एज रीते बी वन अपॉन बी टू लईए तो बराबर दस छेद मां माइनस पंदर। हवे छेद उड़ाड़ो पांच दू दस पांच त्रण पंदर तो बराबर माइनस बे छेद मां त्रण आपणने मळ्या। क्लियर? हवे आपणे सी वन अपॉन सी टू लईए सी वन अपॉन सी टू बराबर चार छेद मां जीरो तो बराबर चार ज मळे। बरोबर? हवे त्रणेनी किंमतो जुओ तमे पाछू ध्यान राखजो मित्रों અહીંયા જો આ રીતે આપ્યું હોય જીરો ભાગ્યા ચાર હોય તો જવાબ ચાર ન મળે કેટલો મળે જીરો। ઓકે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું। હવે ત્રણેની કિંમત જુઓ બે છેદમાં ત્રણ માઇનસ બે છેદમાં ત્રણ અને ચાર મળે એટલે એકે કિંમતો સમાન નથી માટે ઉકેલ નિયમ પ્રમાણે કયો મળે અનન્ય ઉકેલ મળે તો આપણે અહીંયા લખવું પડે પરીક્ષામાં ए वन अपॉन ए टू इज नॉट इक्वल टू बी वन अपॉन बी टू इज नॉट इक्वल टू सी वन अपॉन सी टू एटले के त्रणे सरखा नथी अने माटे अहीं लखी शकाय के समीकरण युग्मनो उकेल अनन्य मळे अनन्य एटले एक मळे। चलो હવે આપણે દાખલાની શરૂઆત કરીએ આ તો નક્કી કર્યું કે ભાઈ ઉકેલ મળશે કે કેમ તો હવે આપણે અહીંયા લખીએ એક્સ બરાબર વાય અને બરાબર અહીંયા આપણે એક લખીએ। ચાલો આટલું કર્યા પછી તમારે એક્સ વાળું પદ દબાવી દેવાનું એટલે અહીંયા કેટલા આવ્યા દસ અને માઇનસ પંદર માઇનસ પંદર અહીંયા કેટલા મળ્યા ચાર અને જીરો ચાર જીરો। હવે આપણે વાય વાળા પદને દબાવીએ તો ચાર જીરો અને બીજા કેટલા આવે ચાર અને છ તો ચાર છ। હવે આપણે અચળ પદને દબાવીએ તો કેટલા આવશે મિત્રો ચાર છ અને પ્લસ દસ અને માઇનસ પંદર। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ આ બેનો ગુણાકાર આ બેનો એ જ રીતે આ બધાનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો એને ક્રોસ ગુણાકાર પણ કહેવાય તો માટે શું થશે એક્સ છેદમાં દસ ગુણ્યા જીરો એટલે જીરો ઓછા પંદર ગુણ્યા ચાર એટલે સાહીઠ અને આ માઇનસ એટલે કેટલા આવે માઇનસ સાહીઠ અને બરાબર એ જ રીતે વાય છેદમાં છ ગુણ્યા ચાર એટલે ચોવીસ ઓછા ચાર ગુણ્યા જીરો એટલે જીરો બરાબર એક છેદમાં પંદર ગુણ્યા ચાર એટલે સાહીઠ અને માઇનસ એટલે કેટલા આવે મિત્રો માઇનસ સાહીઠ આપણને મળે ઓછા છ ગુણ્યા દસ એટલે કેટલા મળે સાહીઠ। ક્લિયર? ચાલો હવે આપણે શું કરીશું એક્સ છેદમાં માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે સાહીઠ છેદમાં કેટલા વધે સાહીઠ પ્લસ લખવાના નહીં। હવે વાય અને ચોવીસ માંથી જીરો બાદ કરો તો કેટલા આવે ચોવીસ અને છેદમાં એક છેદમાં માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો સાહીઠ વત્તા સાહીઠ એટલે કેટલા થાય એકસો વીસ અને મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે માઇનસ। ક્લિયર? હવે આટલું કર્યા પછી એક્સ વાળા પદને અચળ પદ સાથે સરખાવવાના તો એક્સ છેદમાં સાહીઠ બરાબર એક છેદમાં માઇનસ એકસો વીસ અને એ જ રીતે આપણે વાય છેદમાં ચોવીસ બરાબર એક છેદમાં માઇનસ એકસો વીસ। બરોબર? હવે આપણે આનું લઈએ આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર તો માટે શું લખાય એક્સ બરાબર સાહીઠ અને છેદમાં માઇનસ એકસો વીસ
तो माटे जुओ x बराबर आ मिंडे मिंडे उड़ी गया छो दू बार एटले ऊपर एक वध्यो अने माइनस ना माइनस अने नीचे केटला वध्या बे એટલે આપણો જવાબ આવ્યો માઇનસ એક છેદમાં બે. હવે આની વાત કરીએ, આ ચોવીસ ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાઓ ગુણાકારમાં જાય, તો આપણે શું લખીએ અહીંયા, વાય બરાબર ચોવીસ એકા ચોવીસ છેદમાં માઇનસ એકસો ને વીસ. હવે છેદ ઉડાડો, ચોવીસ પંચા એકસો વીસ થાય, તો છેદ ઉડી જાય ચોવીસ પંચા એકસો વીસ. માટે વાય બરાબર આ માઇનસ ના માઇનસ, ઉપર કશું નથી એટલે એક, અને નીચે કેટલા વધે પાંચ. તો આ રીતે આપણને વાય ની કિંમત પણ કેટલી મળી મિત્રો, માઇનસ એક છેદમાં પાંચ. તો હવે આપણે આન્સર લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર એક્સ વાય, અને એક્સ બરાબર આપણને કેટલા મળ્યા, માઇનસ એક છેદમાં બે અને માઇનસ એક છેદમાં પાંચ મળ્યા. ઓકે, તો મિત્રો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે પાછા ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.